ખૂબ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, એવો આપણે આજે જોવાના છીએ દોસ્તો. તો સમાસ એટલે શું દોસ્તો? તો તમે પેલા સંધિ છૂટી પાડો તો શું મળે? સમ આસ. ઓકે દોસ્તો, સમ એટલે સાથે, આસ એટલે બેસવું. કોઈ પણ શબ્દનું સાથે બેસવું, કોઈ પણ જોડકાનું સાથે બેસવું એને સમાસ કહેવામાં આવે છે દોસ્તો. શબ્દોના સાથે બેસવાની ક્રિયા એટલે કે સમાસ. એટલે સમાસ પૂછે એટલે તમને એક વસ્તુ ખ્યાલ આવી જાય કે કોઈ બી જોડકું છે, કોઈ બી બે શબ્દ છે જે સાથે જોડાવાના છે દોસ્તો. હવે એમાં કેટલા પ્રકાર છે? અલગ અલગ સમાસના 8 પ્રકાર છે દોસ્તો. એમાં પહેલું છે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ છે દોસ્તો, એમાં બે તમને વાત કરી શબ્દોના જોડકા હોય ને જોડાવાની ક્રિયા એટલે સમાસ. તો જોડકું હોય એમાં આ સાઈડનું એને શું કહીશું આપણે? પૂર્વ. અને પેલી સાઈડનું એને કહીશું ઉત્તર પદ. દોસ્તો જેમ કે સવાર સાંજ છે તો સવાર છે પૂર્વ પદ છે, અને સાંજ છે ઉત્તર પદ છે. હવે પૂર્વ પદ ને ઉત્તર પદ છે એ કેનાથી જોડાયેલા હોય? તો ભાઈ સમાનાથી, વિરુદ્ધાર્થી શબ્દ કે અને અથવા એનાથી જોડાયેલા હોય તો તેને આપણે દ્વંદ્વ સમાસ કહીશું. સામાન્ય રીતે આ સમાસ જોડકામાં આવે. એક્ઝામ્પલ જે શું છે? સવાર સાંજ જોડકું, પતિ પત્ની, નોકર ચાકર, માતા પિતા, અવર જવર, અલગ અલગ પ્રકારના ટૂંકમાં બે જોડકા હોય જોડાયેલા હોય કેનાથી? તો કે અને અથવાથી. તો તેને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ દોસ્તો. હવે દ્વંદ્વ સમાસના પેટા 3 પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે ભાઈ વૈકલ્પિક દ્વંદ્વ, ઇતરેતર દ્વંદ્વ, સમાહાર દ્વંદ્વ. ઓકે દોસ્તો, વૈકલ્પિક છે તો નામ પરથી તમને ખ્યાલ આવી જાય. શું? તો કે વૈકલ્પ, વિકલ્પ હોવો જોઈએ. કે યા અથવા અથવા, કે યા ને અથવા. હવે 3 શબ્દથી જોડાયેલો હોય, બે શબ્દ વચ્ચે કે અથવા આવતું હોય તો તમારે વૈકલ્પિક દ્વંદ્વ આખો બંધ કરીને લખી નાખવાનો. એના શું એક્ઝામ્પલ છે? ચા કે કોફી. ડેશ છે, ચા કોફી એવું હોય એટલે તમારે લખી નાખવાનું ભાઈ વૈકલ્પિક દ્વંદ્વ. ચા કે કોફી શું લેશો તમે? ચા કે કોફી. દિવસ કે રાત. શુભ શુભાશુભ. શુભ અને અથવા અશુભ. લાભ લાભ અલાભ. લાભ અને અલાભ નહીં, લાભ અથવા અલાભ. એટલે અથવા એવું કે એવું તો તમારે શું લખવાનું? વૈકલ્પિક દ્વંદ્વ. આગળ જોઈએ શું છે? તો કે ઇતરેતર અથવા સમુચ્ચય દ્વંદ્વ. ઇતરેતર આવે એટલે ઘણાને ખબર પડી જાય, ઇતરેતર અને હશે વચ્ચે. તો શું છે? માતા પિતા. માતા કે પિતા થોડું કહેવાય, માતા અને પિતા જ આવવાનું છે. પતિ અને પત્ની. હવે દોસ્તો એ રીતે શું છે? સમાહાર દ્વંદ્વ. સમાહાર દ્વંદ્વમાં શું આવે? વગેરે, એસેટ્રા. વગેરેમાં શું છે? તો કે ભાઈ નોકર ચાકર. નોકર ચાકર વગેરે. નોકર ને ચાકર અલગ અલગ છે દોસ્તો. વાળી વજીફે. વાળી વજીફે વગેરે. વાળી કે વજીફે નો, નોકર કે ચાકર ના, નોકર અને ચાકર બી ના. દોસ્તો આ ખાસ ધ્યાન રાખજો. હવે આગળ જોઈએ તો એવું જરૂરી છે કે ભાઈ જોડકામાં જ આવે દ્વંદ્વ? તો કે નહીં. અમુક જોડકા ના બી હોય, જેમ કે છે શું છે? દંપતિ. તો આમાં જોડકું ક્યાંય દેખાય નથી દેખાતું, પણ દંપતિ નો મિનિંગ શું? તો કે પતિ પત્ની. પતિ પત્ની એવું એટલે પાછું આપણે એવી આવીએ કે એવું ઇતરેતર દ્વંદ્વ. તો દંપતિને આપણે શું કહીશું? ઇતરેતર દ્વંદ્વ. એટલે આ ખાસ યાદ રાખજો. તમે એમ કહેશો સર તમે આ રીતે ભણાવેલું કે ભાઈ આમાં તો જોડકી એવું નહીં, દંપતિ પૂછી ગયું ને, આન્સર તો દ્વંદ્વ, તો હવે શું કરવું? તો એનું જોડકાનો મિનિંગ, તમારે જે શબ્દ છે એનો મિનિંગ જાણવો જરૂરી છે. એ જ રીતે શું છે? અહર્નિશ. અહર્નિશ એટલે શું થાય? તો કે રાત કે દિવસ. હવે દોસ્તો તો તમે ક્યાં આવી જશો? તો કે વૈકલ્પિક દ્વંદ્વમાં. એટલે આ ખાસ યાદ રાખજો કે હંમેશા બે શબ્દનું જોડકું હોય એ જરૂરી નથી. દ્વંદ્વ સમાજમાં આ રીતના શબ્દો બી આવી શકે છે. હવે દ્વંદ્વ સમાજ પછી બીજું શું છે? તો કે દ્વિગુ. હવે તમને કદાચ દ્વિગુ ને દ્વંદ્વમાં કન્ફ્યુઝન થશે, હું આગળ તમને હમણાં સોલ્વ કરું છું. હવે દ્વિગુમાં શું છે? તો કે ઉત્તર પૂર્વ પદ ને ઉત્તર પદ. પૂર્વ પદ થી સંખ્યા હશે અને ઉત્તર પદ એનો સમૂહ હશે. કે કોઈ બી સંખ્યા પ્લસ એનો સમૂહ તમને દેખાય એટલે તમારે દ્વિગુ લખી નાખવાનું. હવે એ સંખ્યા દ્વિગુમાં આવે અથવા દ્વંદ્વમાં આવે તમને કન્ફ્યુઝન થતું હોય તો યાદ રાખવાનું દ્વંદ્વ. દ્વ એટલે બે, આપણે કહીએ ને કે બે અક્ષર. તો દ્વંદ્વમાં શું હશે? કે બે અક્ષરનું જોડકું હશે દ્વિગુ. દ્વિ એટલે આપણે શું થાય? બે ને આપણે દ્વિ કહી શકીએ. દ્વિ તો સંખ્યા થઈ. તો સંખ્યા આવે તો ત્યાં પૂર્વ પદ સંખ્યા હશે. એક્ઝામ્પલ શું છે? નવરાત્રી એટલે કે 9 રાતનો સમૂહ. એ રીતે પંચામૃત, પંચકોણ, 5 ખૂણાઓથી બનેલી આકૃતિ. હવે એમાં દોસ્તો અપવાદ છે. શું છે? કે હરેક સંખ્યા હોય એ દ્વિગુમાં આવે? તો કે નહીં. દ્વિગુમાં ક્યાં ક્યાં આવશે? તો કે સંખ્યા પ્લસ એનો સમૂહ હોવો જોઈએ દોસ્તો. આ દશાનંદ છે દોસ્તો,
એનો મીનિંગ શું છે કે દસ આનંદ છે જેને તે. હવે જે તે આવે દોસ્તો એટલે એક આવે સમાસ, કયો છે? આગળ આપણે ભણશું બહુવ્રીહી. અને બહુવ્રીહીમાં ક્યાં ક્યાં આવે તો કે જે તે વાળા છે, અથવા તો આવી રીતના દશાનંદ છે. આપણે દશાનંદ કોને કહીએ છીએ? રાવણને દશાનંદ કહીએ છીએ દોસ્તો. પછી ચતુર્ભુજ, ચાર ભુજાઓ જેને છે તે. જે તે એવું એટલે તમારે દ્વિગુ નહીં લખવાનું, બહુવ્રીહી આવે. ખાસ ખ્યાલ રાખજો, દ્વિગુમાં શું આવે ભાઈ? સંખ્યા પ્લસ તેનો સમૂહ. જો તમને સમૂહ ના દેખાય તો તમારે દ્વિગુ નહીં દ્વિગુ નહીં લખવાનું. આગળ છે ત્રીજો પ્રકાર, કયો છે? તો કે ઉપવદ સમાજ. ઉપવદ સમાજમાં શું છે? તો કે પૂર્વ પ્રત્યય ક્રિયા હશે, ઉત્તર પ્રત્યય ક્રિયાનો ક્રિયાનો કરનાર હશે દોસ્તો. શું છે? એક્ઝામ્પલ જોઈએ તમે, નર્મદા. નર્મદા નદી છે, રેવા કહીએ છીએ આપણે જેને, એનો મિનિંગ શું છે? તો કે નર્મ પ્લસ દા. સંધિ છૂટી પડો તો નર્મ પ્લસ દા. નર્મ એટલે શું થાય? કે આનંદ, અને દા એટલે આપનાર. છેલ્લે શું એવું? નાર. આપણે શું ઉત્તર પદ? કરનાર. એ રીતે જશોદા, તો કે જશ આપનાર. પછી ધુરંધર, પછી શું છે? હરામખોર, હરામનું ખાનાર. એ રીતે પ્રેમદા, પ્રેમ આપનાર. પછી પૂર્વજ, પૂર્વે જન્મ લેનાર. એટલે લાસ્ટમાં નાર આવે, ટૂંકમાં કરનાર હોય ક્રિયાનું, આગળ ક્રિયા હોય તો આપણે આંખો બંધ કરીને શું લખવાનું? તો કે ઉપપદ સમાસ. આગળ જોઈએ તો શું છે? કર્મધારય સમાસ. એની અંદર આપણે જોઈએ પૂર્વપદ ઉત્તર પદમાં શું હશે? તો કે ભાઈ પૂર્વપદ છે વિશેષણ છે, અને ઉત્તર પદ વિશેષ્ય છે. એટલે કે ઉત્તર પદની વિશેષતા દેખાડતું હશે પૂર્વપદ. કઈ રીતે? તો કે ભાઈ મહારાજ. તો પૂર્વપદ શું છે? મહારાજ. અને મહા, અને ઉત્તર પદ શું છે? તો કે રાજા. તો કે મહાન એવા રાજા. રાજાની વિશેષતા કોને દેખાડી? તો કે મહાય. એટલે આ શું હતું? વિશેષણ. અને જેની વિશેષતા દેખાડી હોય એને શું કહેશું આપણે? વિશેષ્ય. મહાન એવા રાજા, એ રીતે પરમેશ્વર, પરમ એવા ઈશ્વર, એ રીતે દુર્જન, એ રીતે સજ્જન. અલગ અલગ પ્રકારના કર્મધારય સમાસ. બીજું શું છે? કે ભાઈ તમે શબ્દોનો વિગ્રહ પાડો, શબ્દની સંધિ છૂટી પાડો તમે, તો જેવું અથવા રૂપીથી થાય એનો વિગ્રહ, તો તમારે શું લખવાનું? કર્મધારય સમાસ. એ રીતે તો કે ભાઈ કાવ્ય અમૃત, કાવ્ય જેવું અમૃત. પછી ઘનશ્યામ, ઘનરૂપી શ્યામ. બીજું શું છે? કે ભાઈ અંતર આવતું હોય શબ્દમાં, વી આવતું હોય, પર આવતું હોય, માત્ર આવતું હોય, તમે સંધિ છૂટી પાડો અને એ રીતે આવતું હોય. જો એક્ઝામ્પલ જોઈએ તો પરગામ, તો શું એવું? પર એવું, તો તમારે શું લખવાનું? કર્મધારય સમાજ. એ રીતે શું એવું? દશાંતર, તો કે દશ પ્લસ અંતર. એ રીતે વિજ્ઞાન, તો આગળ વી એવું, એવી રીતે જ્ઞાન માત્ર, લાસ્ટમાં માત્ર એવું. ટૂંકમાં વી પર માત્ર, અને અંતર આવતું હોય કોઈ બી વર્ડમાં, તો તમારે શું લખવાનું? કર્મધારય સમાસ. દોસ્તો ખ્યાલ આવી ગયો? દ્વંદ્વ એના ત્રણ પ્રકાર છે, વૈકલ્પિક, ઇતરેતર, સમાહાર. પછી જોયું આપણે દ્વિગુ, એની અંદર મેં તમને અપવાદ કીધું કે ભાઈ સંખ્યા પ્લસ એનો સમૂહ હોય તો જ તમારે દ્વિગુ લખવાનું. પછી આગળ જોઈએ ઉપવદ, પછી જોઈએ કર્મધારય. દોસ્તો આપણે આગળ ચાર સમાસ જોઈ ગયા, હવે આગળનો સમાસ પાંચમો છે. કયો છે? મધ્યમપદ રૂપી સમાસ. સમાસનું નામ સાંભળીને તમને ખ્યાલ આવી જાય શું? કે જેનું મધ્યમ પદ છે તેનું લોપ છે. બીજી ભાષામાં કહીએ તો જેનું ઉત્તર પદ છે, પૂર્વ પદ છે, અને ઉત્તર પદ છે, એ બંને ડિફરન્ટ હશે. બંનેના મિનિંગ ડિફરન્સ હશે, પણ એ બંને જોડાઈને એક નવો જ વર્ડ બનાવતા હોય તેને આપણે શું કહીશું? મધ્યમ પદ લોપી સમાસ. કઈ રીતે? તો કે ભાઈ આગ ગાડી, તો કે આગ એટલે શું થશે? અગ્નિ. ગાડી એટલે કોઈ બી ગાડી, વ્હીકલ. હવે બંને જોડાઈને શું બને છે? કે આગ વડે ચાલતી ગાડી, આગ ગાડી. ટ્રેનને આપણે શું કહેતા પહેલા? આગ ગાડી કહેતા દોસ્તો. હવે આગળ જોઈએ શું છે? તો કે દહી વડા, દહીમાં બોળેલા વડા. શિલાલેખ, શિલા પર કોતરાયેલો લેખ. ધારાસભા, તો કે ધારા બનાવતી સભા. એ રીતે હાથ રૂમાલ, હાથમાં રાખવાનો રૂમાલ. પછી છે મયુરાસન, તો કે ભાઈ મયુર જેવા આકારમાં કોતરાયેલું આસન. અલ્પવૃક્ષ, દિવાસળી. ટૂંકમાં બે વર્ડ ભેગા થઈ અને અલગ પ્રકારનો મિનિંગ, અલગ મિનિંગ ધરાવતો જ વર્ડ બને તો આપણે શું બનાવો કહેશું એને? એટલે મધ્યમ પદ લોપી સમાસ. બીજા વર્ડમાં કહેતા શું છે? તો કે જેનું મધ્યમ પદ છે, લોપ થયેલો હોય મધ્યમ પદનો, તેને આપણે કહીશું મધ્યમ પદ લોપી સમાસ. આગળ શું છે? તો કે ભાઈ તત્પુરુષ સમાસ. હવે દોસ્તો તત્પુરુષ સમાસ છે એમાં અલગ અલગ વિભક્તિ પ્રમાણે, બીજી વિભક્તિ લઈને સાતમી વિભક્તિ, ટોટલ આઠ વિભક્તિઓ છે દોસ્તો, જે આપણે આગળ ફ્યુચરમાં ભણશો વિભક્તિઓ વિસ્તારથી. દોસ્તો અત્યારે તમારે મુખ્યત્વે યાદ રાખવાનું છે તત્પુરુષ સમાસ છે એ વિભક્તિ બેઝ છે દોસ્તો. જે વર્ડમાં વચ્ચે જે વર્ડનો વિગ્રહ છે તમે છૂટો પાડો તો વચ્ચે ને આવતું હોય, એટલે કે બીજી વિભક્તિ છે કર્મ ને,
तो अपने तत्पुरुष समास की कई रीते तो कर्माधीन तो कर्म ने आधीन वच्चे शू ने बीजी भक्ति एवं अपने तत्पुरुष समास लखी नाखसु रीते प्रेमावश प्रेम ने वश इन शोर्ट टूक शब्द में कहू तमने तो कोई भी वर्ड कोई भी जोड़नी होना ते छुट्टी पड़ो विग्रह करो दोस्तों तो तमने जो वच्चे जे विलोप थे पद है ये विभक्ति मे ने थी माटे आगळ हूँ तमने कहीश कई कई विभक्ति हे तो तमारे शू लखवानुं छे तत्पुरुष समास ओके बीजी विभक्ति शू है तो के थी थकी वड़े करण कोई भी कारण आपेलू हो वाक्य में अथवा वर्ड में कि भाई तुषातुर तुषा थी आतुर केना थी आतुर तो के तुषा थी थकी वड़े आवी गयुं तो आपणे शू लखवानुं तत्पुरुष द्वितीय तत्पुरुष तो ओके दोस्तों ત્રીજી ભક્તિ હોય તો દ્વિતીય તત્પુરુષ આ પ્રથમ તત્પુરુષ ઓકે એ રીતે ઘણી વાર પૂછાય છે એક્ઝામમાં કે કેટલામો તત્પુરુષ છે તો કે પહેલો બીજો એ છે ત્રીજું શું છે આપણે તમે એક્ઝામ્પલ જોઈએ તુષાતુર નખશિક નખથી શિખ હવે નીચે પગના નખથી મસ્તક સુધી ત્રીજું શું છે તો કે નેગ માટે સંપ્રદાન ત્રીજું તત્પુરુષ ને ચોથી વિભક્તિ આવશે શું આવશે સંપ્રદાન ને માટે એમાં શું છે વરમાળા દેશ દાજ દેશ માટેની દાજ વર માટેની માળા માટેની એવું એટલે ચોથી વિભક્તિ આવી ત્રીજો તત્પુરુષ એવો એટલે આગળ જોઈએ તો કે ચોથું તત્પુરુષ શું છે તો પાંચમી વિભક્તિ અપાદાન થી કરતા માંથી આ વર્ડ દોસ્તો તમારે યાદ જ રાખવા પડશે આગળ જોઈએ તો શું આવ્યું આનો એક્ઝામ્પલ જોઈએ ભયમુક્ત તો કેનાથી ભય થી મુક્ત શું આવ્યો થી આપણે છે તત્પુરુષ સમાસ એ જ રીતે ગર્ભશી શ્રીમંત એવી જ રીતે પાંચમી વિભક્તિ પાંચમો તત્પુરુષ છઠ્ઠી વિભક્તિ શું છે તો કે સંબંધક સંબંધક એટલે નામ પરથી ખબર છે નો ની નો ના અચાર યાદ રાખવાનું દેશ સેવા દેશની સેવા ફૂલ હાર ફૂલ નો હાર દોસ્તો આગળ જોઈએ દોસ્તો તો છઠ્ઠું તત્પુરુષ છે શું છે તો કે સેવન વિભક્તિ અધિકરણ છે મા એ કે બહુમાં ખેલો બહુ ખેલો એવી રીતે વાણી સુરુ વાણી એ સુરુ તો આ બે ટૂંકમાં એ માં આવ્યું તો તમારે શું લખવાનું કે છઠ્ઠો તત્પુરુષ છે હવે બીજું છે કે પુરુષમાં તમે જોયું બીજું તત્પુરુષ માં એ છે કે કોઈ ભી ભાગ દેખાડતો કોઈ ભી હિસ્સો પોર્શન દેખાડતો હોય વર્ડ જોડણીમાં તો એ ભી તમારે તત્પુરુષ લખવાનું તો કે ભાઈ મધ્યાહન ઓકે દોસ્તો દિવસનો એક ભાગ છે એ રીતે મધ્યરાત્રિ એવી રીતે વહેલી સવાર છે પૂર્વ કાયા છે તો કે ભાઈ ભાગ એવો પોર્શન એવો એટલે તમારે શું લખવાનું તત્પુરુષ સમાસ આગળ જોઈએ તો સાતમો સમાસ કયો છે તો બહુવ્રીહી મેં આગળ મેં તમને વ્રીહુમાં કીધું હતું કે દસ આવતું હોય અને સાથે શું આવતું હોય દશાનન હોય તો દ્વિગુ નહીં કહેવાનું દોસ્તો સંખ્યા સાથે તો જે અને તે વર્ડમાં આવતું હોય સંધિ છૂટું પડો કે ભાઈ આમ જે હતું એક્ઝામ્પલ તમને કહું કે ભાઈ દશાનંદ તો કે દસ જેના આનંદ છે તે તો જે તે એવું દોસ્તો પૌરાણિક નામ દેવી દેવતાના નામ દાનવના નામ અને વ્યક્તિનું નામ સાથે શું હશે જે તે તો કે ચતુર્ભુજ જેની જેના ચાર ભુજ છે તે જે તે એવું એ રીતે દામોદર એ રીતે ચક્રપાણી હવે આમાં પાણી છે દોસ્તો તમા અહીં આમ આવશે એ ખાસ યાદ રાખજો દોસ્તો કે પાણી કરો તો શું થઈ જશે વોટર દીર્ઘ કરો તો શું થઈ જશે વોટર પાણી પાણી એટલે શું થશે હાથ જેને જેને હાથમાં ચક્ર ધારણ કર્યું છે તે કોણ તો કે વિષ્ણુ ભગવાન એટલે એને શું આપણે કીધા ચક્ર પાણી ખાસ યાદ રાખજો બીજું બહુવ્રીહીની સંધિ યાદ રાખજો દોસ્તો શું છે તો કે બહુ પછી વી છે એ દીર્ઘ છે અને હી છે અશ્વ છે ખાસ તલાટી બિનસચોલી તૈયારી કરતા હો દોસ્તો તો ખાસ યાદ રાખજો આ પૂછેલું છે એક્ઝામ અને પૂછાય બી છે દોસ્તો સંધિ સાથે જોઈએ તો શું છે આઠમું અવયવી ભાવ સમાસ અવયવી અવયવી તો તમે બધા મેથ્સમાં ભણ્યા જશો શું સંખ્યા તો પૂર્વ પછી અવયવ હશે ગમી અને ઉત્તર પ્રદેશ એનું સંખ્યા સુધી હશે તો એક્ઝામ્પલ જોઈએ શું છે યથાશક્તિ કોઈ બી વર્ડ હશે તો કે યથા એમાં ચાર પાંચ તમને વર્ડ યાદ રાખવાના ક્યાં ક્યાં યથા પ્રતિ દર હર આ આવા વર્ડ તમને દેખાય જોડણીમાં તો તમારે શું લખવાનું અવયવી ભાવ સમાસ કઈ રીતે યથાયોગ્ય પ્રતિદિન આ જન્મ દર રોજ દર એવો એવી રીતે એવા બે વર્ડ દેખાય તમને અવયવી ભાવ સમાસ લખી નાખવાનું બીજું શું છે તો કે એકનો એક શબ્દ છે એનું પુનરાવર્તન થતું હોય કઈ રીતે તમે ગામો ગામ દેશે દેશ શ્વાસે શ્વાસ તો તમારે અવયવી ભાવ સમાસ
લખવાનું. દોસ્તો આ તો આપણા 8 સમાસ. જો તમને કઈ ના સમજાણું હોય, કઈ ના ખબર પડી હોય દોસ્તો, તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો દોસ્તો. બનતાથી બનતા લોકો સુધી પહોંચાડો, જેથી એ લોકો બી આ એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપી શકે દોસ્તો. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.